गणेश उत्सव की शुरुआत लोकमान्य तिलके करी होवानो इतिहास कहे छे, परंतु गणेश उत्सव सौथी पहलो जो कोई जग्याए थयो होय तो तेनो यश पाटण में आज थी 144 वर्ष पहला वस्ता महाराष्ट्रीयन परिवारों ने जाय छे। आजादी लड़त वक्त लोकमान्य तिलक अहीं पाटण आव्या हता अने तेमणे आ उत्सव जोयो अने पछी मुंबई में तेमणे सार्वजनिक उत्सव करी अंग्रेजों सामे लड़तना श्री गणेश कर्या हता। पाटण में वसता महाराष्ट्रीयन परिवारों ज्यारे मध्यान तपतो हतो त्यारे अहीं गजानन मंडळी में 10 दिवस सुधी विविध सांस्कृतिक कार्यक्रमों योजाता हता। जो कि आज बहुज दुख साथे कहेवू पड़े छे के 144 वर्ष जूनो गणेश उत्सव हवे तेनी चमक दमक में ओट आवी छे। आज मात्र आंगळीना वेढा गणी शकाय तेटला ज परिवारो अहीं पाटण में छे, छतां तेमणे 144 वर्ष जूनी परंपरा ने जाळवी राखी छे। પાસેથી અમે સાંભળ્યું તે પ્રમાણે મારા ગ્રાન્ડફાધર એટલે કે દાદા શંકરરાવ રઘુનાથરાવ પ્રધાન અને પાગેદાર અને અહીંયા આગળ જે આ લક્ષ્મણ વજુભાઈ લક્ષ્મણ વેંકટેશ બક્ષી એમની જે આ જગ્યા એમણે ભેટ અહીં આપેલી છે ગણેશવાડી, ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। શરૂઆતમાં અમારી જગ્યા નથી પણ 500 કુટુંબો મહારાષ્ટ્રીયન કુટુંબો અહીં રહેતા હતા ત્યારે રામજી મંદિર ભદ્રમાં એની સામે મરાઠી શાળા રાધાકૃષ્ણનું મંદિર વિઠ્ઠલ મંદિર એવી જગ્યાએ ઉજવાતી હતી। ગજાનન મંડળીના ગણેશ ઉત્સવના ઇતિહાસની વાત કરીએ તો ગણેશજીની મૂર્તિમાં કોઈ જ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। સૌથી પહેલી મૂર્તિ હતી તે જ માપની આજે પણ મૂર્તિ રાખેલ છે। આ મૂર્તિની વિશેષતા એ છે કે અનંત ચૌદશના દિવસે પાણીમાં વિસર્જન કરતી વખતે મૂર્તિની માટી લઈ લેવામાં આવે છે અને બીજા વર્ષે ગણેશની પ્રતિમા બને તેમાં આગળના વર્ષની માટી ભેળવી દેવામાં આવે છે। આ પરંપરા આજે પણ યથાવત રહી છે। આ મૂર્તિમાં પણ એવું છે કે જ્યારે ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે, અમારી ગણપતિની મૂર્તિ વર્ષોથી માં કાળી માટીની 2.5 ફૂટની જે એના ઉપર મુકુટ અમારો વર્ષોથી જે છે એ જ મુકુટ એના ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને એ મૂર્તિ જે છે એનું જ્યારે વિસર્જન કરીએ ત્યારે એમાંથી અંશ લઈને એ બીજા વર્ષે પાછો એડ થતો હોય છે માટી। દેવધરભાઈના નિવાસસ્થાનેથી પાલખીમાં ગણેશજીની પ્રતિમાને પ્રસ્થાપિત કરીને યાત્રા કાઢી હતી જે ગજાનનવાડીમાં વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી છે। 10 દિવસ સુધી ગીત સંગીત અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાશે। આ ગણેશ ઉત્સવની મહત્તા અને મહત્વ આજે પણ જળવાયું છે। ગજાનન મંડળી 144મો ગણેશ ઉત્સવ ઉજવી રહી છે। આ ગણેશ ઉત્સવ સંપૂર્ણ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ, ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ અને સ્થાનિક પ્રશાસનની ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવશે। સેનેટાઈઝ, માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવીને આ ઉત્સવ ઉજવવામાં આવશે અને દરેક ભાવિક ભક્તોને અમે જાણ કરી દીધેલી છે કે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ જ અહીં દર્શન કરવા આવું। 10 દિવસ શું શું પ્રોગ્રામ થશે અને વિસર્જન કેવી રીતે થશે? 10 દિવસ અહીં વિવિધ ધાર્મિક પ્રોગ્રામ થશે। પૂજા આરતી, ભગવાનની અથર્વશીર્ષ અભિષેક, સત્યનારાયણની કથા, આ બધી ફક્ત ધાર્મિક વિધિ કરવામાં અહીં વિસર્જન અનંત ચૌદશના દિવસે વહેલી પરોઢે કરવામાં આવે છે તો ગુજરાત અને દેશ વિદેશમાં વસતા પરિવારો 8મના દિવસે શ્રીફળના તોરણ અહીં અર્પણ કરે છે। જેઓએ શ્રી બાધા રાખી હોય તેઓનું કામ પૂરું થાય છે ત્યારે અહીં આવીને બાધા પૂરી કરતા હોય છે। આ ગજાનન મંડળીના 100 વર્ષ પૂરા થતા ઉજવણી વખતે ચાંદીનો સિક્કો અને બુક બહાર પાડવામાં આવી હતી, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સુરતમાં પણ આવેલ ઐતિહાસિક મ્યુઝિયમમાં પાટણના ગજાનન મંડળીનો ગણેશ ઉત્સવનો ઇતિહાસ મોજૂદ છે। આ ભારત સહિત એશિયામાં ઉજવાતો ગણેશ ઉત્સવમાં પાટણનો સૌથી જૂનો ગણેશ મહોત્સવ છે।